પાલેદ નારેશ્વર માર્ગ પર સારીંગ ગામ નજીક માર્ગ પરની ધૂળ ઉડવાના કારણે ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ. ભરૂચ જિલ્લાના પાલેજ પાસેથી પસાર થઈ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર તરફ જઈ રહેલા માર્ગનું હાલ કામ ચાલી રહ્યું છે. માર્ગનું કામ ચાલુ હોવાના કારણે માર્ગ પરથી રેતી ભરી પસાર થતા ડમ્પરો તેમજ અન્ય વાહનોના કારણે મોટી માત્રામાં ધૂળ ઉડી રહી છે, જે ધૂળ ઉડીને માર્ગને અડીને આવેલા ખેતરોમાં ઊભા પાકને નુકસાન કરી રહી હોવાના સારીંગ ગામના ખેડૂતો દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે. મીડિયા ટીમ દ્વારા સારીંગ ગામની મુલાકાત લેતા ખેડૂતોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ખેડૂતોએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે છેલ્લા 1.5 વર્ષથી આ માર્ગનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે માર્ગ પરથી ઉડી રહેલી ધૂળ માર્ગની બાજુમાં આવેલા ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન કરી રહી હોવાનો આક્ષેપ કર્યા હતા. આ બાબતે ખેડૂતોએ સંબંધિતોને રજૂઆત કરી હોવાનું પણ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું. ખેડૂતોએ સીધો આક્ષેપ કર્યો હતો કે અમે વારંવાર સંબંધિતોને રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી હજુ નિરાકરણ આવ્યું નથી. ધૂળના કારણે ખેતીના પાકને ગંભીર નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપો પણ ખેડૂતોએ કર્યા હતા. માર્ગનું સમારકામ ઝડપથી પૂર્ણ કરવા ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે. આ બાબતે કોઈ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે માર્ગનું કામ તંત્ર દ્વારા ક્યારે પૂર્ણ થશે તે તો આવનારો સમય જ બતાવશે. દર્શક મિત્રો, ZS TVની ટીમ આજે કરજણ તાલુકાના સારીંગ ગામે આવી પહોંચી છે, જ્યાં સારીંગ ગામના ખેડૂતો એક ગંભીર સમસ્યાથી પીરાઈ રહ્યા છે. તેઓનો સીધો આક્ષેપ છે કે હાલ જે માર્ગનું કામ ચાલી રહ્યું છે એના કારણે જે રેતીના ડમ્પરો જઈ રહ્યા છે અને જે ધૂળ ઉડી રહ્યું છે એના કારણે ખેતીને પારાવાર નુકસાન થઈ રહ્યું હોવાના તેઓના ગંભીર આક્ષેપ છે. આપણી સાથે એક સારીંગ ગામના સ્થાનિક ખેડૂત જોડાઈ રહ્યા છે. આપણે તેઓ સાથે ખાસ વાતચીત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું. વડીલ, આપનું ZS TVમાં સ્વાગત છે. હાલ જે ખેતરમાં આપણે ઊભા રહ્યા છે ત્યાં એનું શું નુકસાન છે અને તમે શું કહેવા માગો છો? હલો, મારું નામ વિજય ઉપાધ્યાય છે ને અમે કપાસના ખેતરમાં ઊભા છે. કપાસના ખેતરની ઉપર તમે જોશો તો એટલી બધી ધૂળ ઉડેલી છે. આ ડમ્પરનું છેલ્લા 2 વર્ષથી આ રોડનું કામ ચાલે છે, એની મુદત પૂરી થઈ ગઈ, આજે 2 મહિનાની ઉપર થઈ ગયું છે. વારંવાર કોન્ટ્રાક્ટરને ફોન કરીએ છીએ તો કોન્ટ્રાક્ટર કહે છે કે અમારી પાસે હમણાં માલ નથી, જ્યારે માલ થશે ત્યારે એ કરીશું. તો અમે એમને એવું કીધું કે કોઈ નેતા આવતા હોય, રાજકીય કોઈ માણસ આવવાનો હોય તો તમારી પાસે ડમ્બર ને કપચી ને બધું ક્યાંથી તાત્કાલિક આવી જાય છે તે અમને કહો છો, કે એ અમારો વિષય છે, તમારો વિષય નથી, એટલે તમારે આ બાબતમાં કંઈ પડવાની જરૂર નથી. તો અમારે દર જ કાયમ બેઠા કરવાનો 2 વર્ષથી, છેલ્લા 2 વર્ષથી ને આ રોડનું કામ એટલી મંદ ગતિએ ચાલે છે કે 2 વર્ષ થયા તોય હજુ રોડનું કામ પૂરું થયું નથી, ને હજુ 6 મહિના થશે તોય રોડનું કામ પૂરું થાય નહીં. ને જે પાછળ રોડ બન્યો છે તે તો ટોટલી ઉખડી પણ ગયો છે, તાત્કાલિક જ ઉખડી ગયો છે. હજુ બનાવે 3 મહિના નહીં થયા, ત્યારે પહેલાં તો રોડ ઉખડી ગયો. તો આ રોડ કેવો બનશે એ અમને ખબર નથી પડતી. આ જે ધૂળ ઉડી રહ્યા છે એના કારણે ખેતીને શું શું નુકસાન થઈ રહ્યું છે? ખેતીના કપાસની પાકની અંદર છે, દિવેલાનો પાક છે, શેરડીનો પાક છે, એની પર એટલો ધૂળનો થળ જામી ગયો છે કે એનો ગ્રોથ બિલકુલ અટકી ગયો છે. જે કપાસ તમને અમે બતાવ્યા તે કપાસની અંદર એની ઉપરની બિલકુલ ટોટલી ફૂટ અટકી ગઈ છે. તો એ કપાસ ઘૂંટણની ઉપરનો કપાસ થયો નથી, તો એ કપાસ કેટલો પાક છે? આ રીતે ખેડૂત પાયમાલ થઈ ગયો છે બિલકુલ. તો આટા એક સારીંગ ગામના સ્થાનિક ખેડૂત કે જેઓએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે જે હાલ જે રોડનું કામ ચાલી રહ્યું છે તે મંથળ ઘટીએ તો ચાલી રહ્યું છે અને સાથે સાથે માર્ગની બાજુમાં આવેલા ખેતરોમાં જે પાક ઊભેલો છે અને પારાવાર નુકસાન થઈ રહ્યું હોવાના પણ તેઓ આક્ષેપો કરી રહ્યા છે અને તંત્ર પાસે આ રોડનું કામ ઝડપથી પૂર્ણ થાય એવી માંગ તેઓ કરી રહ્યા છે. રાપી શહેરમાં ધમાકેદાર એન્ટ્રીની સાથે મધુરમ બ્યુટી કેરની શરૂઆત થઈ ચૂકી છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ મધુરમ બ્યુટી કેર આપણા સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે કે મધુરમ બ્યુટી કેર. આઈબ્રો, વેક્સ, મેનિક્યોર, પેડિક્યોર, ફેશિયલ, હાઇડ્રા ફેશિયલ, હેર સ્પા, હેર વોશિંગ, હેર સ્મૂથનિંગ, હેર સ્ટ્રેટનિંગ, હેર કેરાટીન, હાઇલાઇટ્સ, હેર મસાજ, બોડી મસાજ, બોડી પોલિશિંગ, મહેંદી, મેકઅપ જેવા
मेहंदी हल्दी साइडर शाइनर ब्राइडल रिसेप्शन तेमज पार्टी मेकअप लग्न प्रसंगे तथा शुभ प्रसंगे ऑर्डर लेवामां आवशे। ब्यूटी पार्लर नो सर्टिफाइड कोर्स मात्र बहनों ने करावामां ने शीखवाड़वामां आवशे। स्थल गोपीनाथ कॉम्प्लेक्स एलआईसी सामे श्रीहरिमाठनी ऊपर एप्रोच रोड प्रांतिज। दीप्ति एच ब्रह्मभट मोबाइल नंबर 8780 10 61 85 8780 10 61 85